RIJADEJA.com વેબસાઇટના ડેઈલી કરંટ અફેર્સ વિડીયો સિરીઝમાં આપનું સ્વાગત છે. જો તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો તેને જરૂરથી સબસ્ક્રાઇબ કરશો. આજે તારીખ 29 ડિસેમ્બર 2018 સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનું કરંટ અફેર્સ જોઈશું. સૌ પ્રથમ આજનો દિવસ. આજે વ્યોમેશ ચંદ્ર બેનર્જીનો જન્મદિવસ છે. તેમનો જન્મ 29 ડિસેમ્બર 1844 રોજ કલકત્તા ખાતે થયો હતો. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ છે. આજે ભારતીય સિનેમાના ડાયરેક્ટર રામાનંદ સાગરનો પણ જન્મદિવસ છે. તેમનો જન્મ 29 ડિસેમ્બર 1917 રોજ પંજાબના લાહોર ખાતે, એટલે કે હાલના પાકિસ્તાન ખાતે થયો હતો. તેમણે રામાયણ, કૃષ્ણા, અલિફ લેલા તેમજ વિક્રમ વેતાળ સહિતની અનેક પ્રસિદ્ધ સિરિયલ અને ફિલ્મો બનાવી હતી. વર્ષ 1960માં તેમને બેસ્ટ ડાયલોગ માટેનો ફિલ્મફેર એવોર્ડ અપાયો હતો. આ એવોર્ડ તેમની ફિલ્મ પેગામ માટે અપાયો હતો. તેમજ વર્ષ 1969માં તેમને બેસ્ટ ડાયરેક્ટર માટેનો ફિલ્મફેર એવોર્ડ અપાયો હતો, જે ફિલ્મ આંખે માટે અપાયો હતો. ભારત સરકાર દ્વારા તેમને વર્ષ 2000માં પદ્મશ્રી પુરસ્કાર અપાયો હતો. કવિ, નવલકથાકાર અને વિચારક કુપ્પાલી વેંકટકપ્પા ગૌડા પુટપ્પાનો જન્મદિવસ છે. તેમનો જન્મ 29 ડિસેમ્બર 1904 રોજ મૈસૂરના કોપ્પા ખાતે થયો હતો. વર્ષ 1955માં તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર અપાયો હતો. વર્ષ 1958માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ પુરસ્કાર અપાયો હતો. વર્ષ 1964માં તેમને રાષ્ટ્રકવિનો એવોર્ડ અપાયો હતો. વર્ષ 1967માં તેમને જ્ઞાનપીઠ પુરસ્કાર અપાયો હતો. વર્ષ 1988માં તેમને પદ્મવિભૂષણ પુરસ્કાર તેમજ વર્ષ 1992માં કર્ણાટક રત્ન પુરસ્કાર અપાયો હતો. વર્ષ 2017માં ભારત સરકાર દ્વારા તેમના સન્માનમાં ટપાલ ટિકિટ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. તેમજ વર્ષ 2017માં જ ગૂગલ દ્વારા તેમના 113મા જન્મદિવસ નિમિત્તે ડૂડલ બનાવી અને તેમનું સન્માન કરાયું હતું. વિશ્વના ન્યૂઝ જોઈએ. મડાગાસ્કરની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પૂર્વ રાષ્ટ્રપતિ એન્ડ્રી રેજોરિનાનો વિજય થયો છે. તેમણે ત્યાંના પૂર્વ રાષ્ટ્રપતિ રેવલો મેનેનાને પરાજય આપ્યો હતો. ભારતના ન્યૂઝ જોઈએ. કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય ગગનયાન મિશન માટે 10,000 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે, જેના અંતર્ગત વર્ષ 2022 સુધીમાં ભારત આ મિશન મોકલશે, જેમાં 3 અવકાશયાત્રીઓ 7 દિવસ માટે અંતરિક્ષમાં જશે. આ મિશનની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વતંત્રતા દિવસ પર કરવામાં આવી હતી. જો ભારત આ મિશનમાં સફળ થશે તો આવું કરનાર તે રશિયા, અમેરિકા અને ચીન બાદ ચોથો દેશ બનશે. સૌપ્રથમ વર્ષ 1961માં રશિયાના યુરી ગગારિન સૌ પ્રથમ અંતરિક્ષમાં જનાર વ્યક્તિ બન્યા હતા, જેઓ વોસ્ટોક દ્વારા અંતરિક્ષમાં ગયા હતા. ત્યારબાદ વર્ષ 1961માં જ અમેરિકાના એલન શેપાર્ડ MR-3 દ્વારા અંતરિક્ષમાં ગયા હતા. ભારતીય અંતરિક્ષયાત્રીની વાત કરીએ તો વર્ષ 1984માં રાકેશ શર્મા સૌ પ્રથમ ભારતીય અંતરિક્ષયાત્રી બન્યા હતા, પરંતુ તે મિશન રશિયાનું હતું. તેઓ સોયુઝ T-11 દ્વારા અંતરિક્ષમાં ગયા હતા. ભારતના ગગનયાન મિશનમાં અંતરિક્ષયાત્રીઓને વ્યોમ નોટ્સ તરીકે સંબોધવામાં આવશે, જે એક સંસ્કૃત શબ્દ છે. વ્યોમનો મતલબ અંતરિક્ષ થાય છે. લોકસભામાં ટ્રિપલ તલાક બિલ પસાર કરવામાં આવ્યું છે. આ બિલમાં 3 તલાકને ગુનો ગણવાની જોગવાઈ છે. આ બિલના સમર્થનમાં 245 તેમજ તેના વિરોધમાં 11 મત પડ્યા હતા. લોકસભામાં આ બિલ બીજીવાર પસાર કરાયું છે. અગાઉ 28 ડિસેમ્બર 2017 આ બિલને લોકસભામાં પસાર કરાયું હતું. લોકસભામાં પસાર કર્યા બાદ આ બિલને હવે રાજ્યસભામાંથી પસાર કરવામાં આવશે. રિઝર્વ બેંકની અનામત ભંડોળનો નિર્ણય કરવા માટે 6 સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે, જેના અધ્યક્ષ પૂર્વ ગવર્નર બિમલ જાલાન છે, તેમજ તેના ઉપાધ્યક્ષ પૂર્વ સચિવ રાકેશ મોહન છે. અન્ય સભ્યોમાં નાણાકીય બાબતોના સચિવ સુભાષચંદ્ર ગર્ગ, RBIના ડેપ્યુટી ગવર્નર NS વિશ્વનાથન, RBIના સેન્ટ્રલ બોર્ડના સભ્ય ભરત દોશી અને સુધીર માકડ છે. માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા કારમાં સ્ટેબિલિટી કંટ્રોલ સિસ્ટમ ફરજિયાત લગાવવા માટેનો મુસદ્દો તૈયાર કરાયો છે. તીવ્ર વળાંક લેવા પર અકસ્માતને લીધે ભારતમાં 1 વર્ષમાં 54,000 ઘટનાઓ બની છે, જેને પગલે આ નિર્ણય લેવાયો છે. આ કાયદો વર્ષ 2021થી લાગુ થશે. જો આ કાયદો સફળતાપૂર્વક લાગુ થાય તો ભારત પ્રથમ અને એકમાત્ર એવો દેશ બનશે જ્યાં આ સિસ્ટમ ફરજિયાત બનાવવામાં આવી હોય. સ્ટેબિલિટી કંટ્રોલ સિસ્ટમમાં એક જાયરોસ્કોપ સેન્સર હોય છે,
જે કારના ઝુકાવને ઓળખી અને કારની ઝડપને એડજસ્ટ કરે છે. આસામના ચિરાંગ જિલ્લામાં ત્રીજો દ્વિજિંગ મહોત્સવ શરૂ થયો છે. આ મહોત્સવ કુલ 12 દિવસ ચાલશે, જેમાં સાહસિક ખેલ અને પારંપરિક રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવનું આયોજન આઈ નદીના કિનારે કરવામાં આવ્યું છે, જેમાં ભૂટાન, બાંગ્લાદેશ અને થાઇલેન્ડના રમતવીરો પણ ભાગ લેનાર છે. ગુજરાતના ન્યૂઝ જોઈએ. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા SIT પોલિસી હેઠળ ઇનોવેશન ફંડ આપવાની 2 યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જેના અંતર્ગત રાજ્યના સંશોધન અને વિકાસને સહાય આપવામાં આવશે, તેમજ ટેકનોલોજીના નિદર્શન અને પાયલોટ ડિપ્લોયમેન્ટ માટે પણ સહાય આપવામાં આવશે. આ યોજના હેઠળ 50 લાખ રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર થશે. 15 જાન્યુઆરીથી ગુજરાતભરમાં બાંધકામના પ્લાનની મંજૂરીને ફક્ત ઓનલાઈન મંજૂરી આપવામાં આવશે. ગુજરાત સ્થાપના દિવસના દિવસે આ પ્રક્રિયાને ઓનલાઈન બનાવાઈ હતી, પરંતુ સોફ્ટવેરમાં ખામીને લીધે 3 મહિના માટે ઓફલાઈન કામગીરીને પણ છૂટ આપવામાં આવી હતી. વાઇબ્રન્ટ ગુજરાત 2019માં પાકિસ્તાન અને બાંગ્લાદેશ પણ વૈશ્વિક કોન્ફરન્સમાં ભાગ લેશે. વાઇબ્રન્ટ ગુજરાત વર્ષ 2003થી દર 2 વર્ષે યોજાય છે. વર્ષ 2019માં આ 9મી સમિટ હશે. રમતગમતના ન્યૂઝ જોઈએ. શૂટિંગની નેશનલ પસંદગી ટ્રાયલમાં મહિલા અને જુનિયર 10 મીટર એર પિસ્ટલમાં મનુ ભાકરે ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સ્પર્ધાનો સિલ્વર મેડલ એસા સિંહે તેમજ બ્રોન્ઝ મેડલ અનુરાધાએ મેળવ્યો છે. આ સ્પર્ધામાં પૂર્વ વર્લ્ડ નંબર 1 અને ક્વોલિફિકેશનમાં વર્લ્ડ રેકોર્ડ બનાવનાર હિમા સિદ્ધુ 4થા સ્થાન પર રહી હતી. ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે 11 બોલના અંતરમાં 5 વિકેટ ઝડપી અને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. અગાઉ આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના મોન્ટી નોબલેના નામ પર હતો, જેણે 116 વર્ષ પહેલા એટલે કે વર્ષ 1902માં 12 બોલના ગેપમાં 5 વિકેટ ઝડપી હતી. વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કે જો આ વિડીયો તમને પસંદ આવી રહ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું તેમજ મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. તારીખ 29 ડિસેમ્બર 2018ના ન્યૂઝ અત્રે પૂર્ણ થાય છે. ગઈકાલ એટલે કે તારીખ 28 ડિસેમ્બર 2018ના ન્યૂઝનું ક્વિક રિવિઝન જોઈએ. 28 ડિસેમ્બર 1885ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ હતી. તેની સ્થાપના એ.ઓ. હ્યુમ એટલે કે એલન ઓક્ટાવિયન હ્યુમ દ્વારા કરવામાં આવી હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ વોમેશ ચંદ્ર બેનર્જી છે, જેમનો આજે જન્મદિવસ છે. ગઈકાલે ધીરુભાઈ અંબાણીનો જન્મદિવસ હતો. તેમનો જન્મ 28 ડિસેમ્બર 1932ના રોજ જૂનાગઢના ચોરવાડ ખાતે થયો હતો. તેમણે વિશ્વની સૌથી મોટી પેટ્રોલિયમ રિફાઇનરી રિલાયન્સની સ્થાપના કરી હતી. ગઈકાલે રતન ટાટાનો પણ જન્મદિવસ હતો. તેમનો જન્મ 28 ડિસેમ્બર 1937ના રોજ સુરત ખાતે થયો હતો. વર્ષ 1991-2012 દરમિયાન તેઓ ટાટા ગ્રુપના ચેરમેન હતા. રશિયાએ પોતાના હાઇપરસોનિક ગ્લાઇડ વ્હીકલ એવાનગાર્ડ અને ન્યુક્લિયર કેપેબલ સ્ટ્રેટેજિક ડ્રોન પોસેડોનનું અંડરવોટર પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણમાં તેણે 5,954 કિલોમીટર દૂરના ટાર્ગેટ પર સફળતાપૂર્વક પ્રહાર કર્યો હતો. ચીન દ્વારા રશિયા પાસેથી ખરીદાયેલ એડવાન્સ S-400 એર ડિફેન્સ સિસ્ટમનું સફળ પરીક્ષણ કરાયું છે. વર્ષ 2014માં રશિયા પાસેથી આ સિસ્ટમ ખરીદનાર ચીન પ્રથમ દેશ હતો. હાલમાં જ અમેરિકા દ્વારા રોક લગાવવા ઉપરાંત ભારતે પણ રશિયા પાસેથી આ સિસ્ટમ ખરીદી છે. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાને જોડતા રેલ અને રોડ પ્રોજેક્ટનો પાયો નખાયો છે. આ સેવા ઉત્તર કોરિયાના કેસોંગથી દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલ સુધી રહેશે. અમેરિકાના કોલિન ઓબ્રેડી એન્ટાર્કટિકા ખંડને કોઈ પણ મદદ વિના પાર કરનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ બન્યા છે. અગાઉ વર્ષ 1996-97માં નોર્વેના બોર્ગ ઓસલેન્ડ એન્ટાર્કટિકા એકલા પાર કરનાર પ્રથમ વ્યક્તિ બન્યા હતા, પરંતુ તેમણે હવાની દિશા જાણવા માટે પતંગની મદદ લીધી હતી. આંધ્રપ્રદેશ હાઈકોર્ટ 1 જાન્યુઆરી 2019થી પોતાનું કામ શરૂ કરશે. આ કોર્ટ દેશની 25મી હાઈકોર્ટ બનશે. નીતિ આયોગ દ્વારા આકાંક્ષી જિલ્લા કાર્યક્રમ હેઠળ રેન્કિંગ પ્રસિદ્ધ કરવામાં આવશે. આકાંક્ષી જિલ્લા કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાન્યુઆરી 2018માં શરૂ કરાયો હતો, જેનો ઉદ્દેશ્ય મુખ્ય સામાજિક ક્ષેત્રમાં પછાત જિલ્લાઓમાં ઝડપથી પરિવર્તન લાવવાનો છે. કેન્દ્ર સરકાર દ્વારા ઈ કોમર્સ કંપનીઓમાં કોઈ પણ પ્રકારના એક્સક્લુઝિવ સેલ પર પ્રતિબંધ મુકાયો છે. આવું કરવાનો ઉદ્દેશ્ય દેશના છૂટક બજારને સમાન તક આપવાનો છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા દેશમાં તમામ એરપોર્ટ પર સ્થાનિક ભાષામાં જાહેરાત કરવાની સૂચના અપાઈ છે. હાલ સુધી આ જાહેરાત અંગ્રેજી અને હિન્દીમાં કરવામાં આવે છે. ચૂંટણી પંચ દ્વારા તમામ ચૂંટણીઓમાં મતદાન મથક પર ચૂંટણી દરમિયાન તમાકુ લઈ જવા પર પ્રતિબંધ લગાવાયો છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જાહેર સ્થળો પર સુરક્ષા અને સલામતી માટે વિકેન્દ્રિત કાર્યક્રમ અંતર્ગત ધારાસભ્યના ફંડમાંથી સીસીટીવી કેમેરા લગાવવાને મંજૂરી આપવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય ગોલ્ફર જ્યોતિ રંધાવાની જંગલમાં શિકાર કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. તેઓ એશિયન ટૂરમાં વર્ષ 1998 થી વર્ષ 2009 દરમિયાન 8 વાર વિજેતા બન્યા હતા. તેમજ ગોલ્ફની વિશ્વ રેન્કિંગમાં વર્ષ 2004 અને 2009માં તેઓ ટોપ 100માં સામેલ હતા. ભારતીય ક્રિકેટર મયંક અગ્રવાલે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે 76 રન બનાવી અને ઓસ્ટ્રેલિયામાં પોતાની પ્રથમ ટેસ્ટના સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ નોંધાવ્યો છે. અગાઉ આ રેકોર્ડ દત્તુ ફડકરેના નામ પર હતો, જેમણે ડિસેમ્બર 1947માં 51 રન બનાવ્યા હતા. ગઈકાલના પ્રશ્નોના જવાબ તેમજ આજના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈએ. સૌ પ્રથમ ગઈકાલના પ્રશ્નોના જવાબ. જ્યોતિ રંધાવા ગોલ્ફ રમત સાથે સંકળાયેલ છે. હાલમાં નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુ છે. ધીરુભાઈ અંબાણીનો જન્મ જૂનાગઢના ચોરવાડ ખાતે થયો હતો. એન્ટાર્કટિકા પર સૌપ્રથમ રોવાલ્ડ એમન્સન પહોંચ્યા હતા, જેઓ નોર્વે દેશના વતની હતા. આકાંક્ષી જિલ્લા યોજનાની જાહેરાત વર્ષ 2014માં કરવામાં આવી હતી. તારીખ 29 ડિસેમ્બર 2018ના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈએ. પ્રશ્ન 1. મનુ ભાકર કઈ રમત સાથે સંકળાયેલ છે? પ્રશ્ન 2. દ્વિજિંગ મહોત્સવ કયા રાજ્યમાં શરૂ થયો છે? પ્રશ્ન 3. આરબીઆઈ અનામત ભંડોળ માટેની કમિટી કોના અધ્યક્ષ સ્થાને બનાવાઈ છે? પ્રશ્ન 4. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એસઆઈટી યોજના હેઠળ કુલ કેટલા રૂપિયા સુધીનું ફંડ આપવામાં આવે છે? પ્રશ્ન 5. ટ્રેન્ટ બોલ્ટ કયા દેશના ક્રિકેટર છે? આ પ્રશ્નોના જવાબ વિડીયો નીચે આપેલ કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરશો. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેના વિવિધ વિડીયો ટ્યુટોરિયલ્સ જોવા માટે RIJADEJA.comની યુટ્યુબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરો. જો તમારે નવા વિડીયોના નોટિફિકેશન્સ મોબાઈલ પર જોઈતા હોય તો સબસ્ક્રાઇબ કર્યા બાદ તેની પાસે રહેલું બેલનું આઇકોન ક્લિક કરવાનું ભૂલશો નહીં. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી મિત્રો સાથે જરૂર શેર કરશો. થેન્ક યુ.